नमस्ते विद्यार्थी मित्रों, आज आपने SVS स्कूलना माध्यम थी धोरण 5 विषय आसपासनो पाठ 1 मजानी इंद्रियो विषय अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों, इंद्रियो एटले शुं खबर छे तमने? इंद्रियो एटले सांभळी शकवुं, जोई शकवुं, लागणी अनुभवी शकवी। अपना शरीर में आवी 5 इंद्रियो आवेली छे। पहली आँख, ए जोवानुं काम करे छे। बीजी नाक, ए सुगंध लेवानुं काम करे छे। त्रीजी कान, ए सांभळवानुं काम करे छे। चौथी जीभ, ते स्वाद लेवानुं काम करे छे। पांचमी त्वचा, एटले के चामड़ी, जे स्पर्श करवानुं काम करे छे। तो चालो बाळ मित्रों, हवे आपणे पाठ समझीए। मजानी इंद्रियो। विद्यार्थी मित्रों, शुं तमारी साथे क्यारेय आवुं बन्युं छे खरा के તમે ખુલ્લા મેદાનમાં જમતા હો, કાગડો ઉડીને નીચે આવે અને તમારી રોટલી લઈને જતો રહે? બીજા ચિત્રમાં જુઓ બાળકો, તમે સૂતેલા કૂતરા પાસે આરામથી પસાર થતા હોય અને તેના કાન એકાએક જ ઊંચા થઈ જાય, આવું ક્યારેય જોયું છે તમે? મિત્રો, શું તમે એવું જોયું છે? જમીન પર મીઠાઈ વેરાઈ હોય અને પળવારમાં જ ઘણી બધી કીડીઓ તેની આજુબાજુ ભેગી થઈ જાય, આવું શા માટે બન્યું? વિચારો અને કહો। વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓને પણ આપણી જેમ જુદી જુદી ઇન્દ્રિયો હોય છે। તેઓ જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્વાદ, ગંધ અને લાગણી અનુભવી શકે છે। ઘણા બધા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ જ દૂરથી જોઈ શકે છે। ઘણા પ્રાણીઓ ઝીણામાં ઝીણો અવાજ એટલે કે ગણગણાટ સાંભળી શકે છે। ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે। પ્રાણી સૃષ્ટિ એ અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણથી ભરપૂર છે। ચાલો બાળ મિત્રો, હવે આપણે જોઈએ કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે। એક કીડી મેદાન પર જતી હતી, તેને બીજી બાજુથી કીડીઓનું જૂથ આવતું જોયું। પહેલી કીડી ઝડપથી તેના દર પાસે પાછી આવી। રક્ષક કીડી તે કીડીને ઓળખી ગઈ અને અંદર આવવા દીધી। વિદ્યાર્થી મિત્રો, રક્ષક કીડી એટલે આપણે સોસાયટીમાં ગેટ ઉપર સિક્યોરિટી ગાર્ડ રાખીએ ને, એવી જ રીતે કીડીમાં રક્ષક કીડી હોય જે બાકી કીડીઓનું રક્ષણ કરતી હોય। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે વિચારો અને કહો, કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી? તો તેની સુગંધથી, કેમિકલ ઇફેક્ટથી સુગંધ છોડે એટલે કે ખબર પડી જાય કે આ કીડીઓ તેમના જૂથની નથી। બીજો પોઈન્ટ, રક્ષક કીડીએ આ કીડીને કેવી રીતે ઓળખી? રક્ષક કીડી છે તેને કીડીને અંદર આવવા દીધી ને, તો એને કેવી રીતે ઓળખીને અંદર આવવા દીધી હશે? તો આ કીડી તેની ફેમિલી મેમ્બર હતી, એટલે કે ફેમિલીના હોય એટલે ઓળખી જ જાય ને। તો ચાલો બાળમિત્રો, હવે તમારે એક નાની પ્રવૃત્તિ કરવાની છે। થોડી ખાંડ અથવા ગોળ અથવા કોઈ પણ મીઠાઈ જમીન પર નાખો, કીડીઓ આવે ત્યાં સુધી રાહ જુઓ અને પછી અવલોકન કરીને પ્રશ્નોના જવાબ આપીએ। હવે પ્રશ્નનો જવાબ આપીએ। પહેલો પ્રશ્ન, કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો હશે? તો બાળમિત્રો, જ્યાં ખાંડ, ગોળ કે મીઠાઈ હોય ત્યાં કીડીને આવતા વાર લાગે ખરી? કીડી ત્યાં પળવારમાં જ એટલે કે થોડીક જ ક્ષણોમાં આવી ગઈ। બીજો પ્રશ્ન, પહેલાં એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં એક જ કીડી આવી અને પછી ધીમે ધીમે તેનું આખું જૂથ ભેગું થઈ ગયું। ત્રીજો પ્રશ્ન, કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી? તો કીડીઓ ખોરાકની આજુબાજુ ભેગી થઈ હતી। ચોથો પ્રશ્ન, કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે? કીડીઓ ખોરાક લઈને તેના દર તરફ જાય છે। પાંચમો પ્રશ્ન, શું તે હરોળમાં જાય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું જ હશે, કીડી એક હરોળમાં જતી જોવા મળે છે। હવે સંભાળીને કીડીઓને નુકસાન પહોંચાડ્યા વગર થોડી વાર માટે તેમનો રસ્તો પેન્સિલથી બંધ કરી દો। હવે કીડીઓ કેવી રીતે જાય છે તેનું અવલોકન કરો।
विद्यार्थी मित्रों, जो तमे रस्तो पेन्सिल थी रोकशो तो कीड़ियो आड़ी अवड़ी थईने नवो रस्तो गोती लेशे। घणा बधा वर्षो पहला वैज्ञानिकोए आवा घणा बधा प्रयोगो कर्या हता। तेमने शोध्यु के कीड़ी जेम आगळ जाय छे तेम ए जमीन पर सुगंध छोड़ीने जाय छे। एवुं क्यारे तमे सांभळ्युं छे? बीजी कीड़ीओ ते सुगंधने अनुसरी रस्तो शोधी ले छे। बाळमित्रो, हवे तमे अंदाज लगावी शको के ज्यारे तमे रस्तो बंद कर्यो त्यारे कीड़ीओ केम आवुं वर्तन करे छे? केटलाक नर कीड़ा तेमनी मादा जातिने सुगंधथी ओळखी शके छे। चित्रमां जुओ। विद्यार्थी मित्रों, चित्रमां देखाय छे ते एक रेशमनो कीड़ो छे। ते मादा कीड़ाने तेनी सुगंधथी घणा किलोमीटर दूरथी पण ते ओळखी जाय छे। तमने मच्छरथी क्यारे मुश्किली पड़ी छे? जरा विचारो, તેમને કેવી રીતે ખબર પડી કે તમે ક્યાં છો? તો મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી શોધી લે છે। તેઓ તમને તમારા પગની પાણીની સુગંધથી અને શરીરના તાપમાન પરથી શોધી લે છે। વિદ્યાર્થી મિત્રો, તમે કૂતરાને જ્યાં ત્યાં સૂંઘતો જોયો છે? તમે શું વિચારો છો કે તે શું સૂંઘવાનો પ્રયત્ન કરે છે? મિત્રો, કૂતરાઓ તેનો વિસ્તાર પોતાની જાતે જ બનાવે છે। તેઓના વિસ્તારમાં બીજા કૂતરા આવે તો તેના પેશાબ અને મળની ગંધથી તે જાણી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની થોડી વધુ ચર્ચા પછીના વિડીયોમાં કરીશું। તો હવે આપણે પાઠ પરથી થોડુંક હોમવર્ક કરવાનું છે। તો તમે પાઠના આધારે થોડાક પ્રશ્ન લખી અને પાકા કરવાના છે। તો ચાલો આપણે થોડાક પ્રશ્નો જોઈએ। પહેલો પ્રશ્ન, આપણા શરીરમાં કેટલી ઇન્દ્રિયો છે? તો એનો જવાબ છે, આપણા શરીરમાં 5 ઇન્દ્રિયો છે। બીજો પ્રશ્ન, આપણા શરીરમાં કઈ 5 ઇન્દ્રિયો આવેલી છે? તો તેનો જવાબ છે, આપણા શરીરમાં આંખ, કાન, નાક, જીભ અને ત્વચા આ 5 ઇન્દ્રિયો આવેલી છે। ત્રીજો પ્રશ્ન, કીડી કેવી રીતે તેમના મિત્રોને શોધી શકે છે? કીડી તેની સુગંધથી તેમના મિત્રોને શોધી શકે છે। ચોથો પ્રશ્ન, મચ્છર તમને કેવી રીતે શોધે છે? મચ્છર તમારા પગની પાણીની સુગંધથી અને શરીરના તાપમાન પરથી શોધી શકે છે। પાંચમો પ્રશ્ન, કૂતરાઓ બીજા કૂતરા છે તેઓ કેવી રીતે શોધી શકે છે? તો કૂતરાઓ બીજા કૂતરાના પેશાબ અને મળની ગંધથી શોધી શકે છે। મજા આવીને બાળમિત્રો, તો આગળનો વિડીયો જોવાનું ચૂકતા નહીં હો।